નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરમાં ચેપ્ટર નંબર 3 લિનિયર પેર ઓફ ઇક્વેશન ઇન ટુ વેરિયેબલમાં 3.2 નો ક્વેશ્ચન નંબર 6 કરશું. બરાબર, ક્વેશ્ચન નંબર 6માં શું કીધું છે કરવાનું? તો કે આમાં કંઈ ક્વેશ્ચન એવો છે કે ગીવન ધ લિનિયર ઇક્વેશન 2x + 3y - 8 = 0. આ લિનિયર ઇક્વેશન આપેલું છે, રાઈટ? અનધર લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ સચ ધેટ, એટલે એવું એક બીજું ઇક્વેશન તમારે બનાવવાનું, સચ ધેટ ધ જીઓમેટ્રિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ધી પેર સો ફોર્મ્ડ ઇઝ. એનો મતલબ કે આ ઇક્વેશન છે અને તમે જે ઘરનું ઇક્વેશન બનાવો એ બેયનું ગ્રાફ ડ્રો કરો ને તો એ ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ થવી જોઈએ, બીજા કેસમાં એ પેરેલલ થવું જોઈએ, એવું એક દેવાનું, અને ત્રીજું એ કોઇન્સિડન્ટ લાઇન્સ થવી જોઈએ, એવું એક એક્ઝામ્પલ દેવાનું. બરાબર, તમારે ત્રણ ઇક્વેશન લખવાના છે. કેવા? તો કે પહેલું ઇક્વેશન લખો ને આની આરે એને ગ્રાફ ડ્રો કરો ને તો ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ થવું જોઈએ. પછી બીજું ઇક્વેશન લખો ને એનો આની આરે ગ્રાફ ડ્રો કરો ને તો એ પેરેલલ લાઇન્સ થવું જોઈએ. અને ત્રીજી વાર કરો ને આની આરે તો એ કેવું થવું જોઈએ? કોઇન્સિડન્ટ લાઇન્સ. બરાબર, તો શું કરવાનું? તો આપણે શું કર્યું? તો કે આપણને ઓલી કન્ડિશન ખબર છે, a1/a2, b1/b2, c1/c2 વાળી. બરાબર, એમાં ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ માટેની કન્ડિશન કઈ હતી? તો કે આવી હતી a1/a2 ≠ b1/b2, સૌથી પહેલી કન્ડિશન. બરાબર, તો આપણે શું કર્યું? તો કે એવું એક ઇક્વેશન લખ્યું કે જેના પછી આની આરે એનો રેશિયો લ્યો ને તો આવી કન્ડિશન સેટિસ્ફાય થાય. એટલે મતલબ કે આ કન્ડિશન સેટિસ્ફાય થાય ને એવું ઇક્વેશન આ લખી નાખ્યું આપણે. બરાબર, તો આ કન્ડિશન સેટિસ્ફાય થાય એટલે તમારે ભવિષ્યનું વિચારીને આ લખવાનું છે કે ભાઈ આના પછીનું સ્ટેપ કરશો તો આવું થવું જોઈએ. એટલે આપણે શું લખ્યું? 3x + 4y - 9 = 0. એટલે a1/a2 કરો ને એટલે 2/3 આવશે, b1/b2 કરો ને એટલે 3/4 આવશે, અને c1/c2 કરો એટલે -8/-9 આવું આવશે. બરાબર, તો જોવો એ જેવું આપણે તો ખાલી આ બે અલગ જોતા હતા ને તો એ બે અલગ મળી ગયા. તો કે હા, હવે એવું જરૂરી નથી કે અહીંયા તમારે આ જ લખવું પડે, તમે ગમે તે ઇક્વેશન લખી શકો. અહીંયા 4x + 7y - 9 = 0 એવું લખી શકો. બરાબર, પણ આ કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ, આ બેનો રેશિયો લો તો એ નોટ ઇક્વલ આવવો જોઈએ, એવું ગમે તે ઇક્વેશન એ લઈ શકો. બરાબર, હવે તો કે પેરેલલ લાઇન્સ, પેરેલલ લાઇન માટેની કન્ડિશન કઈ હતી? તો કે a1/a2 = b1/b2 ≠ c1/c2. તો હવે શું કરવાનું? તો કે અહીંયા એવું ઇક્વેશન લખવાનું કે આ બે ઇક્વલ થાય, આ બે રેશિયો, અને આ છેલ્લું છે એ નોટ ઇક્વલ થવું જોઈએ. એટલે આપણે શું કરશું? અહીંયા આ બેનો ટેબલ લખી નાખશું, એક્સ અને વાય વાળા ઇક્વલ થવા જોઈએ ને, એટલે આનો ટેબલ 2 × 2 = 4 થઈ ગયું, અને 3 × 2 = 6, એટલે 6 લખી નાખ્યા, અને 8 × 2 = 16 થાય ને એની બદલે આપણે 17 કરી નાખ્યું. બરાબર, = 0, એટલે આનો રેશિયો લેશો ને તો 2/4 થશે a1/a2, અને 2/4 એટલે 1/2 થયું. બરાબર, પછી 3/6 થશે, હવે 3 × 2 = 6 કરો એટલે 1/2 થયું, અને -8/-17, એટલે -- ગયા એટલે 8/17 આ કટ ન થાય. એટલે જો ઓટોમેટિક આ બે ઇક્વલ આવ્યા અને આ અલગ આવ્યું, આપણે એવું જ કરવાનું હતું ને કન્ડિશન. બરાબર, તો એ તમારે વિચારીને કરવાનું કે ભાઈ આના પછીનું સ્ટેપ આ કરશો તો આ બે ઇક્વલ આવશે, જો આવતા હોય તો જ અહીંયા આ બે લખવાના, બાકી કંઈક બીજા લખવા પડે. બરાબર, જરૂર નથી કે આ જ બને, બીજું બને 2 × 3 = 6 અને 3 × 2 = 9. અહીંયા 6 ને 9 કરો ને તોય આ કન્ડિશન તો સેટિસ્ફાય થાય જ, એટલે આ એ આન્સર એ તમારો સાચો જ કહેવાય, પણ આપણે આવી રીતે આ રાખશું. એના પછી કોઇન્સિડન્ટ લાઇન થવી જોઈએ. કોઇન્સિડન્ટ લાઇન કઈ રીતે થશે? તો કે એનો કન્ડિશન છે કે ભાઈ આ રેશિયો છે એ બધા ઇક્વલ હોવા જોઈએ, એનો મતલબ બે ઇક્વેશન કેવો હોવો જોઈએ? ઇક્વલ જ હોવા જોઈએ. એટલે તમે આને આ ઇક્વેશન બીજી વાર લખી નાખો ને તોય ચાલે. બરાબર, પણ એની બદલે આપણે બધાને 2 થી મલ્ટીપ્લાય કરી દેશું, એટલે 2 × 2 = 4, પછી તો કે 3 × 2 = 6, પછી તો કે 8 × 2 = 16. બરાબર, બધાને 2 થી મલ્ટીપ્લાય કર્યા એટલે રેશિયો લેશો ને તો એ બધાનો 1/2 જ આવશે, 3 થી મલ્ટીપ્લાય કર્યો તો બધાનો રેશિયો 1/3 આવત. બરાબર,
તો 1 અપોન 2 એટલે ઇક્વલ આવ્યા, એનો મતલબ કે આનો ગ્રાફ અને ઓલો ઇક્વેશનનો ગ્રાફ ડ્રો કરશો તો એ કોઇન્સિડન્ટ લાઇન્સ થશે, બરાબર છે? બધા 3 થી મલ્ટીપ્લાય કરતા ઇક્વેશન અલગ આવે, એટલે એવું જરૂરી નથી કે આ જ લખવું, તમારે એ પણ લખી શકો, બરાબર? તો ચાલો, આ તો આપણો 3.2નો ક્વેશ્ચન નંબર 6. આપણે ઇક્વેશન એક આપ્યું હતું અને ઘરના 3 બનાવવાના કે જેનાથી આ ઇક્વેશન કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ, બરાબર? ચાલો હવે તો કે એમસીક્યુ જોશું આપણે. આ ચેપ્ટરમાંથી એમસીક્યુ કઈ કઈ રીતે ભૂતકાળમાં પૂછાણા છે, તો કે સૌથી પહેલા એમસીક્યુમાં ફર્સ્ટ એમસીક્યુ શું કહે છે, તો કે સોલ્વ ધ સોલ્યુશન સેટ ઓફ ધીસ એન્ડ ધીસ ઇઝ ડેશ. બે ઇક્વેશન આપ્યા, એનું સોલ્યુશન ફાઇન્ડ કરવાનું તમને કીધું, તો એ તો તમને આવડે, એલિમિનેશનથી કરી નાખો એટલે થઈ ગયું, બરાબર છે? તો કરો એટલે એ આમાંથી એકાદો આન્સર આવશે, એક્સ અને વાય. આ કર્લી બ્રેકેટમાં એટલે લખ્યા છે કારણ કે એ સોલ્યુશન સેટ છે, અને સેટ હોય ને એ હંમેશા કર્લી બ્રેકેટમાં લખાય એવું તમને ખબર છે, બરાબર? એટલે બાકી આપણે તો એક્સ વાય જ જોવાના છે, અંદર ક્યાં છે એ. રેડી? તો એક્સ વાયના એલિમિનેશનથી કરી નાખવાનું તમારે, જી આવે એ તમારો આન્સર. એ સેકન્ડ, ધ સોલ્યુશન સેટ ઓફ ધીસ એન્ડ ધીસ ઇઝ ડેશ. પાછું પૂછ્યું ઇઝ સોલ્યુશનવાળું, તો તમે સોલ્યુશન કરશો એટલે જી આવે એ તમારો આન્સર. પણ આમાં જોજો, ડાયરેક્ટ આપણને ખબર પડી જાય શું આવશે નહીં. આ જો એ વન અપોન એ ટુ કરો તો 2/4 એટલે 1/2 આવશે. આનો કરો બી વન અપોન બી ટુ એટલે 1/2 એટલે ઓલી 1/2 આવી 1/2, અને છેલ્લું 6/5, બરાબર? એટલે છેલ્લું અલગ આવ્યું, પહેલાં બી એક્સ વાય વાળા સરખા આવ્યા અને છેલ્લું અલગ. તો આ એ કઈ કન્ડિશન લાગે, તો કે ઓલું નો સોલ્યુશન વાળી લાગે, એટલે એનું સોલ્યુશન સેટ થશે નલ સેટ, બરાબર? આ કઈ રીતે કે એવો નપોન એટું કરીને જ કર્યું છે આપણે. તમે એલિમિનેશન મેથડથી કરો તોય ચાલે, એ ડાયરેક્ટ એમાં એવું જ આવી જશે કે ભાઈ નલ સેટ છે સોલ્યુશન. ચાલો એના પછી થર્ડ, તો એલિમિનેટ એક્સ ફ્રોમ ધીસ એન્ડ ધીસ સેકન્ડ ઇક્વેશન ઇઝ મલ્ટીપ્લાય બાય ડેશ. એટલે બે ઇક્વેશન એ પછી, આ ફર્સ્ટ ઇક્વેશન, આ સેકન્ડ ઇક્વેશન. તમારે શું કરવાનું છે, તો કે આ સેકન્ડ ઇક્વેશનમાંથી અને ફર્સ્ટમાંથી એક્સને જ એલિમિનેટ કરવાનું, એ ફિક્સ કરી દીધું એ લોકોએ કે એક્સને જ કરો. તો આ સેકન્ડને કેટલાથી મલ્ટીપ્લાય કરવું પડશે એમ પૂછ્યું, તો કે અહીંયા 3 છે ને, એક્સનો કોએફિશિયન્ટ કેટલો છે 3, અહીંયા એક્સનો કોએફિશિયન્ટ કેટલો છે તો કે 1, તો કે આને કેટલાથી મલ્ટીપ્લાય કરવો પડશે, 3થી મલ્ટીપ્લાય કરવો પડે ને. એનો મતલબ કે સેકન્ડ ઇક્વેશનને મલ્ટીપ્લાય કેટલાથી કરવો પડશે, 3થી કરો ને તો બેના કોએફિશિયન્ટ કેવા થશે, ઇક્વલ થશે, બરાબર? એટલે આનો આન્સર કેટલો આવશે, 3. રેડી? ચાલો એના પછી, ઇફ ધીસ એન્ડ ધીસ બે ઇક્વેશન આપેલા છે, ધેન એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ ડેશ. કઈ રીતે કરશું, તો કે બે ઇક્વેશન છે અને એક્સ માઇનસ વાય કીધું છે, તો આપણે શું કરીએ, બેનું એલિમિનેશન કરીને એક્સ વાય ફાઇન્ડ કરી લઈ અને પછી એક્સ માઇનસ વાય કરી નાખશું, બેની સબટ્રેક્શન, બરાબર? એમાંય કરી શકો પણ એક માર્કમાં એ લાંબો થઈ જાય. એટલે આપણે શું કરશું, તો કે અહીંયા જુઓ એક્સનો કોએફિશિયન્ટ 2 છે ને, તો અહીંયા વાયનો હશે એ, જો બીજા ઇક્વેશનમાં અહીંયા વાયનો 3 છે ને, તો અહીંયા એક્સનો હશે એ 3, બરાબર? એટલે જે કોએફિશિયન્ટ હતા ને એ સેકન્ડ ઇક્વેશનમાં ઇન્ટરચેન્જ થઈ ગયા, જુઓ, બરાબર? આ જે હતા એમાંથી ઇન્ટરચેન્જ થઈ ગયા. આવું થાય ને ત્યારે તમારે શું કરવાનું, કાં તો આ બે ઇક્વેશનનું એડિશન કરવાનું અને કાં તો સબટ્રેક્શન કરવાનું, બરાબર? હવે એડિશન કરવું કે સબટ્રેક્શન કરવું એ કેમ ખબર પડે, તો કે અહીંયા જોવાનું એક્સ માઇનસ વાય માંગ્યા ને, એટલે તમારે આ બેનું શું કરવાનું છે, સબટ્રેક્શન કરવાનું છે. તો ચાલો કઈ રીતે કરાય જોઈએ. એક આવું છે એ લખી નાખું છું, ફર્સ્ટ ઇક્વેશન ઇઝ 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 7 એન્ડ સેકન્ડ ઇઝ 3x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 3. આ બેનું સબટ્રેક્શન કરવું છે તો બધાની સાઇન ચેન્જ કરવી પડશે નીચેવાળાની, તો આ 3x પ્લસ હતા તો માઇનસ, i પ્લસ હતા તો માઇનસ, i પ્લસ હતા તો માઇનસ. હવે જોવો જોઈએ, પ્લસ માઇનસ માઇનસ, 3x માઇનસ 2x એટલે x ને બીગર ટર્મની સાઇન, 3x 3y માઇનસ 2y એટલે ખાલી y અને બીગર ટર્મ પ્લસ છે, 7 માઇનસ 3 એટલે 4, બરાબર? આવું થયું. હવે તો કે તમારે તો વાય વાળું માઇનસ જોતું હતું ને,
क्वेश्चन में जो वाई वाड़ू माइनस तो अँ तो ई प्लस आयु तो आ बे माथी माइनस कॉमन काढ़ी लेजो जो तो माइनस कॉमन काढ़ी ले तो आ एक्स अने प्लस तो ई थी जाए माइनस इज इक्वल टू फोर ना फोर पछी आ माइनस निशानी आम वही जाए एटले एक्स माइनस वाई इज इक्वल टू माइनस फोर तो तमारो आंसर शू आवशे माइनस फोर बराबर अहींथी माइनस कॉमन काढ़ा कॉमन काटता आवड़े छे पछी माइनस निशानी सामे मोकली देवानी एटले माइनस फोर હકીકતે એ ડિનોમિનેટરમાં જતી હોય પણ ડિનોમિનેટરને બદલે આપણે તો માઇનસ સાઇન હોય એટલે ન્યુમેરેટરમાં જ લખીએ છીએ એટલે એક્સ માઇનસ વાય માઇનસ ચાર આવી ગયું તો એ તમારો આન્સર. ચાલો એના પછી ઇફ ધ પેર ઓફ લિનિયર ઇક્વેશન એ એક્સ પ્લસ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ સેવન એન્ડ ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ એઇટ હેઝ યુનિક સોલ્યુશન ધેન એ નોટ ઇક્વલ ટુ ડેસ. આવના જેવું એવું જોવું અનનોન્સ ફાઇન્ડ કરવાવાળા સમ તમે કર્યા હતા બરાબર એના જેવું એવું કે ભાઈ આ બેનું યુનિક સોલ્યુશન છે એવું આપી દીધું તો યુનિક માટેની કન્ડિશન કઈ હતી તો કે આવી એ વન અપોન એ ટુ નોટ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ બરાબર. હવે તો કે આમાં સબસ્ટિટ્યુટ કરી દે વેલ્યુ તો કે એ વન છે એ નોટ ઇક્વલ બી વન છે ટુ એ ટુ છે ટુ અને બી ટુ છે થ્રી બરાબર વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી હવે ટુમાં મલ્ટીપ્લાય થઈ જાય તો એ નોટ ઇક્વલ ટુ 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 ઝા ફોર બાય થ્રી તો એ જ તમને માગ્યું હતું બરાબર એ નોટ ઇક્વલ ટુ વોટ તો કે ફોર બાય થ્રી રેડી. ચાલો એના પછી અનનોન્સ ફાઇન્ડ કરવાવાળા સમ છે બરાબર આ તમને ઓલા લેક્ચરમાં મળી જશે તમે જોશો ને આગળના એટલે એમાં આપણે કે આવતો હતો કે ફાઇન્ડ કરવાનો એ બી ફાઇન્ડ કરવાનો આમાં એ આવ્યો. ચાલો એના પછી સિક્સ ધ પેર ઓફ લિનિયર ઇક્વેશન ધીસ એન્ડ ધીસ હેઝ ડેસ. હવે આ બે ઇક્વેશન આપેલા છે એને શું સોલ્યુશન છે યુનિક છે ટુ સોલ્યુશન છે નો સોલ્યુશન છે કે ઇન્ફાઇનેટલી મેની તો તમારે શું કરવાનું રેશિયો ફાઇન્ડ કરી લેવાનું એ વન અપોન એ ટુ બી વન અપોન બી ટુ સી વન અપોન સી ટુ જી મુજબ મળે કન્ડિશન એ મુજબ કહી દેવાનું શું આન્સર છે એ. એના પછી સેવન્થ ઇફ ઇન અ ટુ ડિજિટ નંબર એટલે ડિજિટની વાત આવી જો ટુ ડિજિટ નંબર છે ધ ડિજિટ એટ યુનિટ પ્લેસ ઇઝ એક્સ એન્ડ ધ ડિજિટ એટ ટેન્સ પ્લેસ ઇઝ ફાઈવ ધેન ધ નંબર ઇઝ ડેસ. હવે યુનિટ ને ટેન્સની વાત આવે એટલે ફોર્મ્યુલા હતું ટેન ઇન્ટુ ટેન્સ પ્લેસ ઇન સોરી પ્લસ યુનિટ પ્લેસ બરાબર. ટેન્સ પ્લેસે જે નંબર હોય અહીંયા મૂકવાનો યુનિટ પ્લેસ હોય અહીંયા મૂકવાનો એ મૂકી દો એટલે તમને નંબર મળી જાય નંબર ફાઇન્ડ કરવા માટેનો આ ફોર્મ્યુલા હતો બરાબર. અહીંયા જોવો જોઈએ તમને યુનિટ પ્લેસે કયો કીધો હતો કે યુનિટ પ્લેસ એક્સ છે એટલે અહીંયા યુનિટ પ્લેસે આપણે એક્સ મૂકી દઈશું અને ટેન્સ પ્લેસે ફાઇવ છે એટલે અહીંયા ટેન્સ પ્લેસે આપણે શું નંબર મૂકી દઈશું ફાઇવ બરાબર. ટેન્સે ફાઇવ અને યુનિટ એક્સ તો ટેન ફાઈવ ઝા ફિફ્ટી પ્લસ એક્સ તો આ તમારો આન્સર બરાબર. તો ફિફ્ટી પ્લસ એક્સ હોય કે એક્સ પ્લસ ફિફ્ટી હોય બે સરખું જ થાય તો આમાં તમને આન્સર છે એક્સ પ્લસ ફિફ્ટી બરાબર. એડિશનમાં તો આડાવડું ચાલે. ચાલો એના પછી એઇથ આ જરાક લોજિકલ સમ છે. આ જોજો શું કહે છે ક્વેશ્ચન કે ઇન અ ટુ ડિજિટ નંબર ધ ડિજિટ એટ ટેન્સ પ્લેસ ઇઝ સેવન એટલે તમને ટેન્સ પ્લેસે કયો હશે ને નંબર એ આપી દીધો સેવન છે એ ડિજિટ એન્ડ ધ સમ ઓફ ડિજિટ ઇઝ એટ ટાઈમ્સ ધ ડિજિટ એટ યુનિટ પ્લેસ એટલે બીજો નંબર ન થયો હવે કન્ડિશન આપી તમને બરાબર. શું કન્ડિશન આપી તો કે તમને એમ કીધું કે સમ ઓફ ધી ડિજિટ એટલે એ આનો યુનિટ ટેન્સનો યુનિટનો સમ કરવાનો હતો. યુનિટે થોડીક વાર માટે આપણે એક્સ છે એવું એસ્યુમ કરી લઈ જજો. હવે શું કરવાનું તો કે સમ ઓફ ધી ડિજિટ આ બેનો સમ કરો તો સેવન પ્લસ એક્સ ઇઝ એટ ટાઈમ્સ ધ ડિજિટ એટ યુનિટ પ્લેસ એટલે યુનિટે જે હતો ને એના કરતાં કેટલા ટાઈમ્સ છે એટ ટાઈમ્સ છે બરાબર. બેનો સમ કરો એ આ જે યુનિટે જે હતો ને નંબર એનાથી કેટલા એટ ટાઈમ્સ છે એ બે ઇક્વલ ટુ રેડી. હવે આ કન્ડિશનનું તમે ઇક્વેશન બનાવ્યું હવે આને સોલ્વ કરી નાખો એક્સ પ્લસ છે આમ જશે તો માઇનસ તો એટ એક્સ એક્સ આમ કે તો માઇનસ એક્સ
एट एक्स माइनस एक्स એટલે 7x इज इक्वल टू 7, 7 नीचे वाई जाए तो 7 अपन 7 इज इक्वल टू एक्स, 7 वन जा तो एक्स मड़ी गया 1, એટલે હવે ખબર પડી કે યુનિટ પ્લેસ એ કોણ હશે 1, તો હવે ઓલો ફોર્મ્યુલા 10 ઇન્ટુ 10 પ્લસ યુનિટ, 10 એ કોણ છે તો કે 7 છે, યુનિટ એ કોણ છે તો કે 1 છે, 10 7 જા 17 પ્લસ 1 એટલે 71, આ તમારો આન્સર બરાબર છે। આવા ગમે એવા એમસીક્યુ પૂછી શકે, આ બધા એમસીક્યુ અત્યાર સુધી કરી છે બોર્ડમાં પૂછાયેલા છે। ચાલો એના પછી આગળ એમસીક્યુમાં એક આવું છે, નાઇન્થ એમસીક્યુ શું કહે છે, ધ સમ ઓફ ટુ નંબર્સ ઇઝ 10, એટલે બે નંબરનો સમ છે 10 એન્ડ ધ ડિફરન્સ ઓફ ધેમ ઇઝ 2, ધેન ધ ગ્રેટર નંબર ઓફ ધીસ ટુ ઇઝ ડેશ, એટલે ગ્રેટર નંબર માંગ્યો છે એટલે આપણે એઝ્યુમ શું કરશું કે ગ્રેટર નંબર એક્સ છે અને સ્મોલર નંબર વાય છે, એઝ્યુમ કરી લીધું। હવે એ બેનો સમ કરો ને તો એ 10 છે એટલે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 10, અને એ બેનો ડિફરન્સ, ડિફરન્સ એટલે માઇનસ ઇઝ 2, એટલે ડિફરન્સ એટલે એક્સ માઇનસ વાય કરો ને એ કેટલા છે 2, તો આ બેન સોલ્વ કરો તો એક્સ એક્સ ગયા તો 2x થશે, 10 પ્લસ 2 એટલે 12, તો x ઇઝ ઇક્વલ ટુ 12 બાય 2 એટલે x મળશે 2 6 જા એટલે 6 મળ્યા બરાબર, તો આ તમને મળી ગયો x, એટલે ગ્રેટર નંબર કેટલો થયો 6 થયો, તો સ્મોલર નંબર કેટલો થાય તો કે બેનું એડિશન 10 થતું હતું તો અહીંયા 4 જ હોવો જોઈએ તો 6 પ્લસ 4 10 થાય બરાબર, એટલે ગ્રેટર થયો 6 ને સ્મોલર થયો 4, હવે આમાં તમને શું માંગ્યું હતું તો ગ્રેટર નંબર ઓફ ધીસ 2 ઇઝ ડેશ, તો ગ્રેટર નંબર છે 6 એની બદલે સ્મોલર માંગ્યો તો આન્સર શું આવો 4 બરાબર। એના પછી જુઓ 10th સોલ્યુશન સેટ, આ બેનો સોલ્યુશન સેટ માંગ્યો છે, એલિમિનેશન કરી નાખો એટલે આ ચારમાંથી એકાદો મળશે। ચાલો એના પછી 11th, એમાં શું કહે છે, 3 યર્સ એગો ધ સમ ઓફ ધી એજીસ ઓફ ફાધર એન્ડ હિઝ સન વોઝ 40 યર્સ, આના માટેનો એક ફોર્મ્યુલા છે બરાબર, એ ફોર્મ્યુલા પહેલાં કહી દઉં તમને, એમાં કંઈક આવું છે, સમ ઓફ એજ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એજ પ્લસ નંબર ઓફ પર્સન ઇન્ટુ ટોટલ યર્સ, આવું છે, આમાં બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દો એટલે તમને મળી જાય। ચાલો જોઈએ, પહેલાં જોઈએ આમાં શું કહે છે, તો કે 3 યર્સ એગો ધ સમ ઓફ એજીસ ઓફ ફાધર એન્ડ હિઝ સન, તો પર્સન કેટલા થયા ટોટલ 2, એક ફાધર અને એક સન, 2 પર્સન થયા એટલે નંબર ઓફ પર્સન કેટલા આવશે 2 બરાબર, અહીંયા સબસ્ટિટ્યુટ કરતા જ જાય, ચાલો નંબર ઓફ પર્સન આવ્યા 2 બરાબર। હવે તો કે ટોટલ એજ, તો કે ટોટલ એજ અત્યારે કેટલી છે 40 છે, તો કે ટોટલ એજ છે 40, અને ટોટલ યર્સ, હવે યર્સ કેટલા છે આફ્ટર 2 યર્સ કીધું બરાબર, પણ શરૂઆતમાં જોવો જોઈએ, વાંચો જોઈએ ક્વેશ્ચન, 3 યર્સ એગો એટલે અત્યારે અહીંયા ઊભા છે, 3 યર્સ એગો એટલે 3 આમ જવાનું એટલે અહીંયા કેટલું હતું તો કે કંઈક હતું 40, સમ કરો એટલે બરાબર 40, આફ્ટર 2 યર્સ એટલે અહીંથી આમ જવાનું 2, એટલે ટોટલ આ ગાળો કેટલાનો થયો તો કે 3 પ્લસ 2 એટલે 5 યર્સનો ડિફરન્સ થયો એ ટોટલ બરાબર, એટલે આપણે ટોટલ યર્સ કેટલા આવશે તો કે 5 આવશે, તો કે ટોટલ યર્સ કેટલા 5, તો કે 40 પ્લસ 5 ટુ ઝા 10, 40 પ્લસ 10 એટલે 50 આન્સર તમારો, એમસીક્યુમાં જોવાનું 50 ક્યાં તો કે આવી રહ્યો બરાબર। એના પછી જુઓ 12th, આ છે એનું સ્ટાન્ડર્ડ ફોર્મ, જે સ્ટાન્ડર્ડ ફોર્મ તો તમને આવડે છે, 3 મલ્ટીપ્લાય 2 અને નીચે 2 3 જ્યાં 6 આવે એને 1 જવા દો અને આમ લઈ લ્યો બરાબર, સ્ટાન્ડર્ડ ફોર્મમાં તો આપણે ગમે ઇક્વેશનને કન્વર્ટ કરીને પછી જ આગળ વધતા સોલ્વ કરવા માટે। ચાલો એના પછી ફાઇન્ડ 2 ડિજિટ નંબર વુઝ સમ ઓફ ડિજિટ એન્ડ ધ પ્રોડક્ટ ઓફ ડિજિટ્સ આર ઇક્વલ, એટલે બે ડિજિટ હોય ધારો કે 34, તો આનો સમ કરો એટલે 3 પ્લસ 4 એટલે 7 અને પ્રોડક્ટ કરો તો 3 ઇન્ટુ 4 એટલે 12, આ બે ઇક્વલ મળવો જોઈએ, આખી દુનિયામાં એવો એક જ નંબર છે 22 બરાબર, યાદ રાખજો આ એમસી ગયા છે એટલે એ પ્રમાણે તમે ચેક કરી શકો, આનો સમ કરો તો 3 થાય બરાબર, સમ કરો એટલે 3, પ્રોડક્ટ કરો તો 2 વન જા 2 એટલે ઇક્વલ આવ્યા નહીં, અહીંયા જો 2 પ્લસ 2 એટલે 4, 2 2 જાય 4 એટલે આ ઇક્વલ આવી ગયા બરાબર,
એટલે 22 તમારો આન્સર. સમય સરખો સરખો થયો અને પ્રોડક્ટ સરખો થયો. એના પછી ધ નંબર ઓપ્ટેન બાય રિવર્સિંગ ધ ડિજિટ્સ ઇઝ ડિવિઝિબલ બાય ડેશ. બરાબર, સમ ઓફ ડિજિટ્સ એન્ડ ધ નંબર ઓપ્ટેન બાય રિવર્સિંગ ધ ડિજિટ્સ ઇઝ ડિવિઝિબલ બાય ડેશ. તો પહેલાં તો ટુ ડિજિટ નંબર ગમે તે લઈ લઈએ, ચાલો ધારો કે 34 લઈએ. હવે એના ડિજિટને ઇન્ટરચેન્જ કરો, રિવર્સ કરો, તો 43 મળશે. આ બેનું એડિશન કરો, 4 + 3 એટલે 7 અને 3 + 4 એટલે 7. આ 77 છે એ ઓપ્શનમાંથી કોનાથી ડિવિઝિબલ થાય છે? તો કે 11 થી, બાકી ક્યાંયથી થશે નહીં. બરાબર, આવું તમે ગમે તે ટુ ડિજિટ નંબર લઈ લો, આવું જ થાય. ધારો કે તમે લઈ લો 23 લીધો, તો ઊંધું કરો એટલે 32 થશે. એડિશન કરો, 5 5, તો 11 થી મલ્ટીપ્લાય થશે જ. બરાબર, બીજો ગમે તે લઈ લો, ધારો કે 49 લીધો, તો 94 આવશે. તો 9 + 4 એટલે 3, 9 + 4 એટલે 13, અને 14 143. બરાબર, એ 11 થી મલ્ટીપ્લાય થાય જ. 11ના ટેબલમાં 143 આવે. બરાબર, ડિવિઝન કરો આ બેનું એટલે એ ડિવિઝિબલ થશે જ. ગમે તે ટુ ડિજિટ લઈ લો, ધારો કે 13 લઈ લીધો, ચેન્જ કરો તો 31 થાય, તો 4 4, તો એ 11 થી થશે જ. બરાબર છે, તો આવું તમે ગમે તે લઈ લો અને ઇન્ટરચેન્જ કરી નાખો અને રિવર્સ કરી નાખો તો ડિવિઝિબલ બાય 11 થાય જ. રેડી, તો આ હતા આપણા MCQ. આવડા ફોર્મ્યુલા તમે યાદ રાખજો. આ ફોર્મ્યુલાથી સમ આપણને બોર્ડમાં ઘણી વાર પૂછાઈ ગયો છે, 5 થી 6 વાર. રેડી, તો ચાલો આ લેક્ચરમાં આપણે આજે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સોલ્વ કરશું બોર્ડનું 2020નું પેપર.